નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધ વિજય ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ દોસ્તો પીજી વિ દ્વારા નવી ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે પીજી વિ દ્વારા વિદ્યુત સહાયકની પોસ્ટ માટેની ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે આ વિડીયોમાં આપણે આ ભરતીને લગતી સંપૂર્ણ તમામ પ્રકારની જાણકારી મેળવીશું આ વિડિયોમાં આપણે આ ભરતીને લગતા જે પણ ક્રાઇટેરિયા છે તે તમામ ક્રાઇટેરિયા વિશે વાત કરીશું જેમ કે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા ઓનલાઈન એપ્લિકેશન ભરવાની લાસ્ટ ડેટ અરજી ફી વગેરે સંપૂર્ણ તમામ પ્રકારની જાણકારી મેળવીશું તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અતિ આવશ્યક છે તો તમારા આ ભરતીને લગતા તમારા જે પણ ડાઉટ અને પ્રશ્નો હશે તે ક્લિયર થઈ રહેશે આ ભરતીની અન્ય માહિતી જોઈએ એ પહેલાં જો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટેની આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે ત્યાર પછી કુલ ખાલી જગ્યા વિશેની વાત કરીએ તો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકની કુલ ખાલી જગ્યા ઓગણપચાસ ખાલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલ છે ટોટલ ઓગણપચાસ ખાલી જગ્યા છે ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકની પોસ્ટ માટે પગાર ધોરણ પિસ્તાલીસ હજાર ચારસોથી લઈને એક લાખ બાર હજાર સુધીનો પર મંથ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે ત્યાર પછી શૈક્ષણિક લાયકાત આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત બી ઇલેક્ટ્રિકલ બીટેક ઇલેક્ટ્રિકલની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ સાથે જ સાત અને આઠ સેમિસ્ટરમાં પચાસ ટકા સોરી મિત્રો પંચાવન ટકા સાથે પાસ થયેલ હોવા જોઈએ સૌપ્રથમ તો બી ઇલેક્ટ્રિકલ અને બી ટેક ઇલેક્ટ્રિકની ડિગ્રી ધરાવતા હોવ સાથે સાથે સાત અને આઠ સેમિસ્ટરમાં પંચાવન પર્સન્ટેજ સાથે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી ઉંમર મર્યાદા ઉંમર ઉંમરમર્યાદામાં પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલ છે આ ભરતી માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમર મર્યાદા પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલ છે જ્યારે એસટી એસ સી ઓબીસી ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારોને ઉંમરમર્યાદામાં છૂટછાટ મળવા પાતો રહેશે જે ચાલીસ વર્ષ સુધીની રહેશે અરજી ફી આ ભરતી માટે અરજી ફી અનરિઝર્વ ઇડબ્લ્યુ એસ ઓબીસી કેન્ડિડેટને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટી એસસી પી ઉમેદવારોને બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે આ એપ્લિકેશન ફી ઓનલાઈન જ ભરવાની રહેશે જે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગના માધ્યમથી તમે ઓનલાઈન એપ્લિકેશન ફી ભરી શકો છો અનરિઝર્વ ઇડબ્લ્યુએસ ઓબીસીના ઉમેદવારોને પાંચસો રૂપિયા ફી છે જ્યારે એસટીએસસી પીડબલ્યુડીના ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા એપ્લિકેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે ત્યાર પછી મિત્રો આગળનો ક્રાઇટેરિયા છે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ લેખિત પરીક્ષા યોજાશે લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક પ્રમાણે મેરિટ બનશે અને મેરિટના આધારે તમારી પસંદગી કરવામાં આવશે અરજી કરવાની પ્રક્રિયા અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે તમારે આ ભરતી માટે ઓનલાઈન જ એપ્લિકેશન કરવાની રહેશે અરજી કરવાની વેબસાઇટ છે મિત્રો એસટી પીએસ ડબલ્યુ ડબલ્યુ ડોટ પીજીવી ડોટ કોમ પર જઈને તમારે ઓનલાઈન એપ્લિકેશન ભરવાની રહેશે આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અરજી કરવાની છેલ્લી તારીખ સાત સપ્ટેમ્બર રાખવામાં આવેલ છે તે ખાસ ધ્યાન રાખજો મિત્રો તમે જોઈ શકો છો આ ભરતીની નોટિફિકેશન છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે જેમાં સંપૂર્ણ આ ભરતી અંગેની માહિતી આપવામાં આવેલ છે તમે જોઈ શકો છો પે સ્કેલ પિસ્તાલીસ હજાર ચારસો થી લઈને લાખ બાર હજાર પછી તમે અહીં ક્વોલિફિકેશન પણ જોઈ શકો છો બી ઇલેક્ટ્રિકલ બીટેક ઇલેક્ટ્રિકલ ડિગ્રી ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે ત્યાર પછી એજ ક્રાઇટેરિયા પણ પાંત્રીસ વર્ષ રાખવામાં આવે છે જ્યારે જે રિઝર્વ કેટેગરીમાં આવે છે તેમની ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા રહેશે મિત્રો નંબર ઓફ વેકેન્સીસની વાત કરીએ તો ટોટલ ઓગણપચાસ ખાલી જગ્યા પદ પર આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે જેમાં અનરિઝર્વ કેટેગરી માટે મેલ માટે આઠ ખાલી જગ્યા છે ફિમેલ માટે ચાર ખાલી જગ્યા છે જ્યારે એસ કેટેગરીમાં મેલ માટે બે ખાલી જગ્યા છે અને ફિમેલ માટે એક ખાલી જગ્યા છે એસટી કેટેગરીમાં મેલ માટે ટોટલ વીસ ખાલી જગ્યા છે ફિમેલ માટે દસ ખાલી જગ્યા છે ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટે ઓગણપચાસ ખાલી જગ્યા પદ પર આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે અહીં એપ્લિકેશન ફી પણ તમે જોઈ શકો છો પાંચસો રૂપિયા અનરિઝર્વ ઇડબ્લ્યુએસ કેન્ડિડેટને ભરવાની રહેશે જ્યારે બસો પચાસ રૂપિયા કેન્ડિડેટના ઉમેદવારોએ ભરવાની રહેશે ઓનલાઇન જ આ એપ્લિકેશન ફી ભરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમે આ ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જોરથી વાંચી લેજો શાંતિથી આ તમને ઓફિશિયલ પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે અથવા તો ધ વિજય ક્લાસ સર્ચ કરશો તો પણ તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકશો ત્યાં તમને આ પીડીએફ મળી રહેશે આ જ પ્રકારની વધુ માહિતી માટે ધ વિજય ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સુધીથી આ જરૂરથી માહિતી શેર કરજો થેન્ક યુ